વાર હું દ્રષ્ટાંત આપું છું કે આ દુનિયાને જીતનારો સિકંદર રાજા હતો એક. આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે દુનિયાભરની સંપત્તિ આપણી પાસે હશે પણ એ આપણી સાથે આવી શકે નહીં. સિકંદર નામનો રાજા આખી દુનિયા જેણે જીતી લીધી, હીરા જવાહરાત હાથી ઘોડા મહેલ બંગલા બધું એના હાથમાં હતું, કોઈ જાતની કમી નહીં. 20-25 ડોક્ટરો આજુબાજુ ફરતા હોય, હકીમો વૈદો આજુબાજુ ફરતા હોય, પરંતુ એની અવધિ પાકી ગઈ, એનો સમય આવી ગયો અને ત્યારે સિકંદર પલંગની અંદર પડ્યો છે ખાટલાની અંદર. અને બધા એને બોલાવ્યા, ડોક્ટરોને બોલાવ્યા, વૈદોને હકીમોને બધા સૈનિકોને બધાને બોલાવ્યા અને કીધું કે મારી પાસે બહુ સંપત્તિ છે, આ બધી સંપત્તિ તમે લઈ લો પણ એક કામ કરજો કે મારો જીવ બચાવી લો. હે, અને તે દિવસે બધાએ ના પાડી દીધી કે હે સિકંદર, આ દુનિયાની સંપત્તિ આજ તને બતાવી નહીં શકે. હે, હીરા જવાહરાત બધું કાંઈ કામ નહીં આવે, તારે મૃત્યુના શરણે થવું પડશે, કારણ કે આ મૃત્યુ લોક છે. પહેલાં પણ કીધું ને, ભગવાન રામ અને કૃષ્ણ પણ આ ધરતી ઉપર આવ્યા, એમણે પણ આ ધરા છોડીને જવું પડ્યું છે, બધાએ જવું પડ્યું. આપણે તો બહુ સામાન્ય માણસ છીએ. અને તે દિવસ સિકંદરને થઈ ગયું કે હવે મારી સંપત્તિ મને કામ નહીં લાગે, મારી સંપત્તિ બચાવી નહીં શકે. આ ને પછી એણે બધાને કીધું કે મને ખબર પડી ગઈ કે હવે મારી સંપત્તિ મને બચાવી નહીં શકે, એક કામ કરજો, મારે 2-3 ઈચ્છા છે પૂરી કરી દેજો, જેટલા પણ હીરા જવાહરાત રૂપિયા પૈસા હોય એ બધા મારા છે, એ બધું એક કામ કરજો કે આમ રસ્તે વેરી દેજો, હે, જ્યાંથી મારી સ્મશાન યાત્રા નીકળે ત્યાં ત્યાં બધું વેરી દેજો, મારે કશા કામનું નથી. અને બીજું એક કામ કરજો કે 4 જણા મને ઠાઠરીની અંદર ઉચકીને લઈ જાય, એ બીજા કોઈ નહીં હોય પણ આ ડોક્ટરો વૈદો હકીમો ઉચકીને લઈ જાય, જેથી કરીને દુનિયાને ખબર પડે કે દુનિયાને જીતનારો સિકંદર આજ ગયો ત્યારે ડોક્ટરો પણ કામ નહીં આવ્યા, વૈદો પણ કામ નહીં આવ્યા, હે કોઈ કામ નહીં.